જો કે હમણાં અમારા દસ પંદર દિવસ પહેલાં અમારી જોડે સાહેબ સાપ આવ્યા હતા અને અત્યારે અમારી જોડે ત્રણ સાપ હતા જે સાહેબે લીધા એ સાપનો ઉપયોગ સર અમારા જે સામે આગળ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આ સાપનું એ લોકો ઝેર કાઢતા ઝેર કાઢીને એ લોકો વેચતા બરોબર અને સાપ લેવા સાહેબ અહીંયા આવવાના હતા બરોબર છે પણ એવું કશું કંઈ કામ થયું નથી સાહેબ આગળ સાપ પકડ્યા હતા સાહેબ ત્રણ સાપ હતા અમારી જોડે સાહેબ સાપતા સાહેબ અત્યાર તો હજુ સુધી કોઈ રૂપિયા અમને મળ્યા નથી સાહેબ સાપના જર્ની પર આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ વર્તાય છે જેને લઈને ઝેરીસ સાપને પકડીને તેને વેચવા માટેની તસ્કરી ચાલતી હોય છે જેને લઈને આવું જે ક્રિકેટ રાયગઢ રેન્જવાન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે પહેલાં ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ અલગ અલગ જગ્યાએથી ઝેરીસ સાપ પકડવાનું કામ કરતા હતા અને મુખ્ય આરોપી પરેશ પુરોહિત તમામ સાપ એકત્રિત કરીને આપતો હતો અને તેને સારી એવી કિંમત મળતી હતી તેવું તપાસમાં બહાર આવ્યું છે હાલ તો વન વિભાગે આરોપી સહિત એક કાર અને મોબાઈલ સહિત ત્રણ લાખ તેંતાલીસ હજારનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે નોંધનીય છે કે હાલમાં નશા કરવાની લત વધી ગઈ છે જેના કારણે ડ્રગ્સના ઉપયોગમાં આ ઝેરી સાપનું ઝેર વાપરવામાં આવે છે તેવું સ્પષ્ટ થયું છે

અને સાપ પકડી અને બીજા એક બે ગુનેગાર છે એમની જોડે આ લોકો રાખી અને મેઇન સૂત્રધાર કે જે આ પકડી અને બહાર સપ્લાય કરવાનો હતો એ વ્યક્તિ આ સપ્લાય કરીને લઈ જતા આમો હિંમતનગરની હળિયોલ ગઢોડા રોડની સિવિલ સર્કલની પાસેથી અમે આ લોકોને પકડી લીધેલા છે પકડી અને અમે ધોરણસરની કાર્યવાહી કરેલ છે રાયગઢ રેન્જે હાલ તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત તપાસ હાથ ધરીને ચાર આરોપીઓને પકડી પાડ્યા છે અને હજુ પણ આ રેકેટમાં અન્ય આરોપીઓ સંડોવાયેલા છે તેની શોધખોળ વન વિભાગે હાથ ધરી છે ટૂક સમયમાં જ સાપના ઝેરનું સમગ્ર રેકેટ ઝડપવા માટેની તજવીજ હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં પરેશ મોહનભાઈ પુરોહિત કે જે બોપલ અમદાવાદનો રહેવાસી છે બીજો આરોપી કિશન બાબુલાલ મિસ્ત્રી જે પોલો ગ્રાઉન્ડ હિંમતનગરનો રહેવાસી છે ત્રીજો આરોપી સંદીપ બાબુલાલ મિસ્ત્રી જે પોલો ગ્રાઉન્ડ હિંમતનગરનો રહેવાસી છે અને ચોથો આરોપી દિવિ પ્રકાશ ગિરીશભાઈ સોનારા કે જે મોતીપુરા હિંમતનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જગદીશ પ્રજાપતિ જીટીવી ન્યૂઝ સાબરકાંઠા